કેટલા કલાક ફોનમાં તમે સ્પેન્ડ કરો છો? 15 કલાક તમને ખબર છે ઓન એન એવરેજ. ઘરે જાઓ, સ્ક્રીન ટાઈમ ચેક કરજો એટલે તમને આઈડિયા આવશે કે કેટલો સમય તમે ખાલી ફોનમાં આપો છો. મિર્ચી લાભ પર હું છું હર્ષ, તમારી સાથે. બહુ બધી વાતો જાણવા લાયક છે, અને આઈ રિયલી થોટ કે આપણે આ વિશે જે કોઈ વાત નથી કરતું એના વિશે વાત કરવી જરૂરી છે, એટલે જ હું વાત કરું છું આના વિશે. વી હેવ વિથ અસ ડૉક્ટર પાર્થ રાણા, રેટિના સર્જન ફ્રોમ નેત્રાલય હોસ્પિટલ. કેમ છો સર? બિલકુલ મજામાં. ઓન એન એવરેજ 14-15 કલાક આપણે ફોનમાં આપણો જતો હોય છે, વી ડોન્ટ રિયલાઇઝ. યસ, કોઈ ને કોઈ સ્ક્રીનની સામે આપણે એટલીસ્ટ 14-15 કલાક દિવસના કાઢીએ છીએ, આઈધર બીઈંગ ફોન, ટેબ્લેટ, ટીવી ઓર લેપટોપ. આપણે એક સ્ક્રીનમાંથી કંટાળીને બીજી સ્ક્રીનમાં જઈએ છીએ, બટ આપણો ટાઈમ તો આપણે જે છે ને મોટા ભાગે સ્ક્રીનની સામે જ કાઢીએ છીએ. રાઈટ. લાસ્ટ ટાઈમ વી સ્પોક અબાઉટ ધીસ કે કેટલા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે વિચ વી ડોન્ટ રિયલાઇઝ. અને વાતમાં તમે એક વાત ગ્લકોમા વિશે તમે જે કરી, મને થયું કે આપણે આના વિશે જરૂરથી વાત કરવી જોઈએ. આઈ થિંક આઈ વોન્ટ યુ ટુ ટોક અબાઉટ ધીસ કે આ એક્ઝેક્ટલી શું છે ગ્લકોમા. એટલે એને આપણે જો ગુજરાતી ભાષામાં કહીએ તો એને ઝામર કહેવાય. બેઝિકલી આ ઝામર રોગ શું છે કે આંખનું જે પ્રેશર, જેવી રીતે આપણે શરીરમાં જે પ્રેશર વધતું હોય કે જે આપણે બ્લડ પ્રેશર તરીકે જાણતા હોઈએ છીએ, હાઇપરટેન્શન તરીકે જાણતા હોઈએ છીએ, એ જ રીતે આંખનું પ્રેશર જે વધે ને એને આપણે જે છે એ ગ્લકોમા એટલે કે ઝામર તરીકે આપણે એને જાણતા હોઈએ છીએ. આ ગ્લકોમા જે છે એ અલગ અલગ રીતના હોય, જેને આપણે મીઠો ઝામર અથવા કડવો ઝામર એટલે કે ઓપન એંગલ ગ્લકોમા અથવા ક્લોઝ એંગલ ગ્લકોમા એને કહેતા હોઈએ છીએ. ઓકે. બહુ ઓછા લોકોને આના વિશે ખબર હશે, આ પ્રોબ્લેમ વિશે શેના કારણે થાય સર? બેઝિકલી જો આપણે જેવી રીતે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ માટે આપણે જો જોતા હોઈએ તો એનું કોઈ મેજર કારણ નોર્મલી નથી હોતું. આપણે એને કહેતા હોઈએ છીએ કે ઘણા બધા લોકોને હેરિડિટી એટલે કે એ વારસાગત થતું હોય છે, પણ ઘણા લોકોને જેમને વારસામાં ના હોય એમને પણ થતું હોય. સેમ એ જ રીતે આ જે ઝામર જે છે એ વારસાગત પણ હોય છે અને ઘણા લોકોને કોઈ પણ વારસો ના હોય એ લોકોને પણ થઈ શકે છે. અમુક લોકોને અમુક દવાઓ યુઝ કરી હોય, જેમ કે સ્કિનના પ્રોબ્લેમ હોય તો એના માટે સ્ટીરોઇડની ટ્યુબને એવું આપવામાં આવતું હોય છે, એ લોકોને થઈ શકતું હોય છે. ઘણા લોકોને એસ્થમા હોય તો એના માટે જે પમ્પ્સ આપવામાં આવે એમાં પણ સ્ટીરોઇડની દવા અમુક વાર હોય છે એના કારણે થતું હોય. વાનો રોગ હોય એ લોકોને સ્ટીરોઇડની ગોળીઓ આપવામાં આવે. ઇવન કોરોનામાં પણ જે લોકોને સ્ટીરોઇડનો યુઝ કરવામાં આવ્યો છે તો એના પછી પણ ઘણા બધા લોકોને જે છે એ ઝામર થઈ શકતો હોય છે. એને સ્ટીરોઇડ રિસ્પોન્ડર્સ કહેવાય, એ લોકોને પણ જે છે ઝામર થઈ શકે છે. ઓકે. વેરી બેઝિક ક્વેશ્ચન કે ડુ યુ ઓલ્સો મીન કે કોઈ ટ્યુબ હોય, લેટ્સ સે જે આપણે સ્કિન પર લગાવતા હોય કે ટ્યુબના અડવાથી પણ થઈ શકે કે ના, ખાલી મેડિસિન્સની આપણે વાત કરીએ છીએ? બિલકુલ, ટ્યુબથી પણ થઈ શકે. ઇવન શરીરમાં ગમે ત્યાં તમે ટ્યુબ એપ્લાય કરી હોય ચામડીના રોગ માટેની, તો ચામડીના રોગની ઘણી બધી ટ્યુબ્સ જે હોય એની અંદર સ્ટીરોઇડ્સ આવતા હોય છે. બધા લોકોને એ કોઈ નુકસાન નથી કરતી હોતી, પણ અમુક લોકો, લગભગ 5-1% પોપ્યુલેશન એવી હોય કે જે લોકોને સ્ટીરોઇડ રિસ્પોન્ડર્સ કહેવાય, એટલે એ સ્ટીરોઇડ શરીરમાં ગમે ત્યાં એ લોકોએ એપ્લાય કર્યા હોય, ખાવામાં આવ્યા હોય, ચામડી પર લગાવેલા હોય કે પંપમાં કે એમાં શ્વાસમાં લીધેલા હોય, ગમે તે રીતે હોય, એ લોકોને આંખમાં ઝામર થઈ શકતો હોય છે સ્ટીરોઇડના યુઝથી. ઓકે. તો સર આના સિમ્પટમ્સ શું હોય? સાચું કહું તો આના કોઈ જ સિમ્પટમ્સ હોતા નથી શરૂઆતમાં. ઓલમોસ્ટ 90-95% નુકસાન થઈ જાય એના પછી જ જઈને આના સિમ્પટમ્સ ચાલુ થાય પેશન્ટને ફીલ થવાના. કારણ કે આમાં જે વચ્ચેની દ્રષ્ટિ કહેવાય, એટલે કે તમે કોઈનો ચહેરો જોવો છો આજે, તો એ ચહેરો જોવો છો, લખેલું વાંચો છો, તો આ બધી દ્રષ્ટિ જે છે ને એ ઓલમોસ્ટ 90% દ્રષ્ટિ જતી રહી હોય ને પેરિફેરલ, તો પણ જઈને એ તો ચોખ્ખી જ રહે. એટલે આજે તમે ચશ્મા નંબર ચેક કરાવવા માટે રૂટીન ક્યાંક ગયા છો તો તમને તો ચશ્માના નંબરથી તમે છેલ્લી લાઇન સુધી એકદમ ઝીણા અક્ષર સુધી તમારે વાંચવાનું હોય ને એ વાંચી શકવાના છો, ભલે 90% નુકસાન ઝામરનું થઈ ગયું હોય. એટલે આ જે રોગ જે છે ને પેરિફ્રીથી ચાલુ થાય. પેરિફ્રીનો મતલબ શું થાય કે જેને તમે ડ્રાઈવ કરો છો, આજે વ્હીકલ ડ્રાઈવ કરતા હો અને બાજુમાંથી કોઈ વ્હીકલ આવ્યું તો તમને ફીલ થાય, તમને ખબર પડે કે બાજુમાં કંઈ વસ્તુ છે, તમે માથું ફેરવીને જોઈ શકો કે આંખ ત્રાસી કરીને જોઈ શકો કે બાજુમાં કંઈ છે. પણ આ જે રોગ જે છે ને એ પેરિફ્રીથી ચાલુ થાય, એટલે પેરિફ્રીમાં કોઈ વસ્તુ આવી રહી છે ને એ તમને શરૂઆતમાં ના દેખાતી હોય, એટલે ધીમે ધીમે કરતા જે સાઈડમાંથી વચ્ચેના ભાગ સુધી જે છે એ અંધાપો આવતો જાય. એટલે સાઈડના ભાગનું જ્યારે ના દેખાતું હોય તો આપણે ફીલ ના કરીએ જલ્દી જ્યારે. અને ઘણા બધા લોકોને તો એવું હોય છે કે એક આંખમાં ટોટલ દેખાતું બંધ થઈ જાય છે
અને બીજી આંખમાં જ્યારે આટલું મોટું નુકસાન થઈ જાય ને ત્યારે એમને ખબર પડે કે અચ્છા મને એક આંખે દેખાતું નથી, જ્યારે કંઈક મોઢું સાફ કરવા ગયા અને એક આંખે જોવા ગયા તો અચ્છા નથી દેખાઈ રહ્યું, કે કોઈને આંખમાં કચરો પડ્યો અને આંખ જે છે એ બંધ કરીને જોવા ગયા ત્યારે ખબર પડી કે બીજી આંખે નથી દેખાતું. કારણ કે આ રોગ જે છે ને એ રાતોરાત દ્રષ્ટિ નથી લઈ લેતો, રાતે દેખાતું તમને સવારે બંધ થઈ ગયું એવું નથી. આ 2 વર્ષે 5 વર્ષે 20 વર્ષે ધીમે 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 કરતા જઈને જે છે એ પેરિફેરલ વિઝન ઓછું થાય, સાઇડમાંથી દેખાવાનું ઓછું થાય, અને પછી જઈને વચ્ચેના ભાગમાં જે છે એ દેખાવાનું ઓછું થાય, વચ્ચેના ભાગમાં દેખાવાનું ઓછું થાય, ત્યારે જઈને ધીમે ધીમે કરતા જે છે એ તમને સામેનો કોઈ વ્યક્તિ છે એ ઝાંખો દેખાય, લખેલું થોડુંક ઝાંખું દેખાય, અને ત્યારે પણ જ્યારે બીજી આંખ કામ કરતી હોય ને તો ખબર નથી પડવાની, કારણ કે કઈ આંખે જોવે છે પેશન્ટ એ એમને જલ્દી ખબર ના પડે. એટલે આ રોગનો એક જ જે છે ને એ સીધો રસ્તો હોય છે, જ્યાં સુધી તમે સરખી રીતે કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ ના કરાવો ત્યાં સુધી જઈને જે છે ને આ રોગ ખબર ના પડે. તો સર કોઈ પર્ટિક્યુલર એજ ખરી કે આ એજ ગ્રુપના લોકોને થતું હોય છે કે ઇટ્સ વેરી રેન્ડમ? આ નાના બાળકોથી લઈ અને બધાને થઈ શકતું હોય છે, મોટાભાગે જે છે 40 વર્ષથી ઉપરના લોકોને થાય, પણ ઇવન જે જસ્ટ જન્મેલા બાળકો હોય ને એમને પણ ઝામર થઈ શકતો હોય છે, જસ્ટ જન્મથી પણ ઘણા લોકોને ઝામર હોય છે. એટલે જેમની ફેમિલીમાં કોઈને ઝામરની હિસ્ટ્રી છે, કે જેમને કોઈને બ્લડ રિલેશનમાં, એવું નથી કહેતો કે જેને ઘરના જે 4 લોકો હોય એમને જ, બ્લડ રિલેશનમાં કોઈને પણ જે છે કે કાકા મામાના કોઈને કે એમના કોઈના પેલા રિલેટિવને કોઈને બી હોય ઝામર, તો બધા લોકોએ વર્ષમાં 1 વખત રૂટીન ઝામરનું ચેકઅપ કરાવવું કમ્પલસરી હોય છે. કારણ કે આ સાયલેન્ટ કિલર છે વર્લ્ડમાં અત્યારે જોઈએ ને તો 2nd હાઈએસ્ટ જો કોઈ પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસનું કારણ હોય તો એ આ છે. પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસનો મતલબ કે જેમાં આપણે લોકોને અંધ થતાં બચાવી શકતા હોઈએ ને એવું કોઈ કારણ હોય તો એ આ ગ્લોકોમા એટલે ઝામર છે, જેના કારણે લોકો અત્યારે વર્લ્ડમાં સૌથી વધારે આંધળા થાય છે. 2nd નંબર પરનું આ કારણ છે. ઓકે, તો સર આની કોઈ ટ્રીટમેન્ટ ખરી પછી? અગર આટલો મોટો ઇશ્યુ છે ટ્રીટમેન્ટ વિશે મને થોડું. ટ્રીટમેન્ટ જે છે ને સેમ આ જે ડાયાબિટીસ કે બીપી જેવી વસ્તુ છે, આ ટ્રીટમેન્ટ એટલે આને આગળ વધતા રોકી શકાય છે, જે જતું રહ્યું જે નુકસાન કરી ગયું એ પાછું નથી આવતું. એટલા માટે આ જે છે ને એ વધારે સિરિયસ રોગ છે. આજે મોતિયાના કારણે કોઈની દ્રષ્ટિ ગઈ છે કે કોઈ રેટિનામાં પ્રોબ્લેમ છે એના કારણે દ્રષ્ટિ ગઈ છે, તો આ બધી વસ્તુને શું હોય છે કે આપણે અમુક હદ સુધી રિવર્સ કરી શકીએ છીએ અને પાછું દ્રષ્ટિ લાવી શકતા હોઈએ છીએ, જ્યારે આની અંદર બિલકુલ કોઈ જ વસ્તુ પાછી નથી આવતી. કારણ કે આંખનું જે પ્રેશર વધતું હોય છે એના કારણે એ ઓપ્ટિક નર્વ એટલે આંખની જે નસ હોય એની પર એ પ્રેશર કરે, અને એની પર પ્રેશર કરે એટલે એમાં જે બ્લડ પહોંચતું હોય એ ઓછું થાય, બ્લડ ઓછું પહોંચે એટલે જે આજુબાજુના કોષ હોય ને એ મરી જાય. મરી ગયેલા કોષને જો જીવતા કોઈ બી આ દુનિયામાં કરી દેશે ને તો એ ભગવાન બની જશે. સો ઇટ્સ અ સિમ્પલ થિંગ કે એ મરી ગયેલા કોષ જીવતા નથી થવાના અને આ ડિઝીઝ જે છે એ રિવર્સ નથી થવાનો, પણ આંખનું પ્રેશર કંટ્રોલ થઈ જશે, બ્લડ સપ્લાય બધે બરાબર પહોંચતો રહેશે, તો આ ડિઝીઝને આગળ વધતા આપણે રોકી લઈશું. એટલે જેટલું તમે લઈને આવ્યા હશો ડૉક્ટર પાસે એટલું તો તમારે આખી જિંદગી બચી રહે. એના માટેના ડ્રોપ્સ ગોળી હોય છે, એના માટેના લેઝર્સ હોય છે, એના માટેના ઓપરેશન્સ હોય છે, આ બધી વસ્તુ હોય છે. ઇવન આની જે લેટેસ્ટ 3D સર્જરીની જે આ મશીન કહેવાય એ અત્યારે ગુજરાતમાં એક છે જે આપણે નેત્રાલયમાં રાખીએ છીએ ને એમાં પણ આપણને ઘણા સારા રિઝલ્ટ જે છે એ ગ્લાકોમાની સર્જરીમાં મળતા હોય છે. વાહ, અચ્છા બહુ જ બેઝિક સવાલ, આઈ થિંક બહુ સ્ટુપિડ ક્વેશ્ચન હશે પણ મને જાણવું છે. તો મેં ગઈકાલે મારો નંબર ચેક કરાવે 0.25થી હવે 0.5 થઈ ગયો અને મને એમાં ટેન્શન થઈ ગયું. મને એવું જાણવું છે કે હું જ્યારે નંબર ચેક કરાવવા જાઉં તો મને આ ડિઝીઝ વિશે ખબર પડી શકે, મને ખબર પડી શકે મારી આંખમાં પ્રોબ્લેમ છે? બિલકુલ ના પડી શકે. કારણ કે મેં જે તમને કીધું ને પેરિફેરલ વિઝન ચેક કરવા માટે જે છે ને એના સાધનો જે નોર્મલ બધી જગ્યાએ હોતા નથી. સેન્ટ્રલ વિઝન જે છે ને જે તમે લખો વાંચો છો કે કોઈનો ચહેરો જોવો છો એ જોવા માટેનો જે પેલો ચાર્ટ હોય જેની અંદર તમે ઉપરથી નીચે સુધી આંકડા વાંચતા હો છો, તો એ ચાર્ટ બધી જગ્યાએ તમને ચશ્માની દુકાનવાળાને ત્યાં મળશે અને સિમ્પલ ઓપ્થલ્મોલોજીસ્ટના ત્યાં મળશે, એ ચેક થઈ જાય. પણ તમારું જે પેરિફેરલ વિઝન જે લોસ થઈ રહ્યું છે જે ઝામરની અંદર એ તમને જલ્દી ના મળે. એટલે જ્યાં સુધી 90%ની ઉપર નુકસાન ના થયું હોય ને ત્યાં સુધી તમે જ્યાં ચશ્માના નંબર ચેક કરાવવા જાઓ ને ત્યાં વસ્તુ ના પકડાય. એટલે આના માટે કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ, કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપનો મતલબ કે આની અંદર તમારે જે આંખની નસ જે છે એનું ચેકઅપ કરવું પડે, આંખનું પ્રેશર જે છે એનું ચેકઅપ કરવું પડે, ચશ્માના નંબરનું ચેકઅપ કરવું પડે. એટલે આ બધી વસ્તુઓ જ્યાં એક સાથે થતી હોય
એ જગ્યાએ જે છે આ અર્લી સ્ટેજમાં પકડાઈ શકે છે. અને આનું જે પેરીમીટર કરીને મશીન આવતું હોય છે કે જેનાથી બહુ અર્લી સ્ટેજમાં આને પકડી શકાય એમ હોય. નોર્મલી શું હોય કે 5-1% નુકસાન ના થાય ને ત્યાં સુધી એ પેરીમીટર મશીનમાં પણ આ પકડાતું નથી હોતું, પણ જે અર્લી સ્ટેજમાં એને પકડી શકાય જે બ્લુ ઓન યલો ટેકનોલોજી કહેવાય છે એ અત્યારે ગુજરાતમાં એકમાત્ર છે જે અત્યારે હું નેત્રાલયની અંદર રાખું છું. ને અમે બહુ જ અર્લી સ્ટેજમાં જે છે એ જામરના કેસીસ અત્યારે પકડી શકતા હોઈએ છીએ. ઓકે, આટલી બધી તકલીફ થઈ શકે એટલે છેલ્લો સવાલ એવો આવે કે સર પ્રિકોશન્સ આના શું કેવી રીતના પ્રિકોશન્સ લઈ શકાય? આના પ્રિકોશન મેં કીધું એ પ્રમાણે ખાસ આ જ છે, જો ફેમિલીમાં કોઈને પણ જામરની હિસ્ટ્રી હોય ક્યારે પણ તો વર્ષમાં એક વખત કમ્પલસરી ચેકઅપ કરાવવાનું. મારે પોતાને જે છે એ ફેમિલીમાં હિસ્ટ્રી છે અને હું દર 6 મહિને જે છે એ હું મારું ચેકઅપ કોમ્પ્રિહેન્સિવ ચેકઅપ એ હું કરાવી લેતો હોઉં છું કે જેને કોઈ વસ્તુ ચાલુ થાય તો મને સૌથી પહેલાં ખબર પડી જાય. ખબર પડી જશે તો રોકાઈ જશે, ખબર નહીં પડે તો રોકાવાની નથી. સેકન્ડ વસ્તુ કે જે લોકોને કોઈ પણ જાતના સ્ટીરોઇડની ટ્રીટમેન્ટ ચાલે છે કે જે વા માટેની દવા છે કે પછી જઈને કોઈ એલર્જી હોય છે ઘણા લોકોને આંખની તો એના માટે જઈને ડ્રોપ્સ નાખવામાં આવતા હોય છે સ્ટીરોઇડના એવા લોકોને, ક્યાં તો પછી જે નાકની ને એની એલર્જી હોય અમુક લોકોને તેના માટે નેઝલ સ્પ્રે આપવામાં આવે છે, એસ્થમા જે હોય છે એ લોકોને જે છે પફ આપવામાં આવે છે, તો આ બધાની અંદર અમુક પ્રમાણમાં સ્ટીરોઇડ હોય છે. તો જે લોકોને પણ આ રીતના સ્ટીરોઇડ્સ ચાલુ હોય એ લોકોને કમ્પલસરી દર 3-6 મહિનાની અંદર એમનું આઈ ચેકઅપ રૂટીન કરાવતા રહેવું જોઈએ કે કોઈ પણ જાતનું સ્ટીરોઇડથી નુકસાન થાય તો એમને ખબર પડશે. વિઝનની અંદર કોઈ બી કમ્પ્લેન આવશે એ પહેલાં અમે જે રૂટીન આઈ ચેકઅપ આખું જે કરતા હોઈએ એની અંદર આ વસ્તુ પકડાઈ જશે અને એમનું કોઈ દ્રષ્ટિમાં નુકસાન ના થાય એ રીતે આપણે લાઈફ ટાઈમ માટે બચાવીને રાખી શકીએ છીએ એમને. થેન્ક યુ સર ડરાવવા માટે. નો, ઓન અ વેરી સિરિયસ નોટ, થેન્ક યુ સો મચ. બહુ મહત્વની આ ઇન્ફોર્મેશન હતી, બહુ મહત્વપૂર્ણ રહ્યું. સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. મજા પડી વાત કરીને.